કચ્છ જિલ્લા NSEY દ્વારા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજમાં વિદ્યાર્થીઓને કનડતા પ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખાસ કરીને ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં કેટલાક પ્રાધ્યાપકો દ્વારા પોતાના દ્વારા પ્રસિદ્ધ કરાતી અભ્યાસક્રમની બુક ખરીદવા માટે જ આગ્રહ રાખવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને ઓછા ગુણ આવે છે, જે નિયમ વિરુદ્ધ છે. ત્યારે આજે NSEY દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો. NSEY છાત્રાઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મકવાણા દિલસરાજસિંહ, કચ્છ જિલ્લા NSEY પ્રમુખ. આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા એ બાબતે કે અહીંયા એક સબ્જેક્ટ છે જેનું નામ છે ઇલેક્ટ્રિક ટેકનિકલ કોમ્યુનિકેશન, જેનામાં એક મેડમ અને સર પોતાના જે એ પોતે પોતાની બુકો છાપે છે અને બુકમાં એમ કહે છે અત્યારે ક્લાસમાં બધાને કે એ તમે બુક લ્યો અને એ બુક આવે છે 600 રૂપિયાની, અને જે એમ કહે છે કે બજારમાં જે બુક મળે છે એનામાંથી અમે કાંઈ પણ ક્વેશ્ચન કે કોઈ પણ જાતના ક્વેશ્ચન કે કાંઈ પૂછશું નહીં. આના કારણે છોકરાઓ ઇન્ટરનલમાં ફેલ થાય છે અને એક્સટર્નલમાં પાસ થઈ જાય છે. હવે આનું કારણ શું કે આ વસ્તુ થાય છે, એ છોકરાઓ ઉપર કેટલો અત્યાચાર કરે છે એ લોકો, એ ક્યાં સુધી યોગ્ય છે, એના માટે અમે આજે અહીંયા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આવેલા હતા. અત્યારે ક્લાસમાં બધેને એમ કહે છે મેડમ કે અમે આનામાંથી જ પૂછશું, બીજા કોઈમાંથી તમે તૈયારી કરશો તો એનામાંથી તૈયારી નહીં ચાલે. હવે બીજામાંથી છોકરાઓ તૈયારી કરીને બીજી જે GTU મેઇન એક્ઝામ લેવાય છે એનામાં તો પાસ થઈ જાય છે, પણ જે ઇન્ટરનલમાં અત્યારે જે મિડ એક્ઝામ અને વાયવા જે એ લોકો લે છે એનામાં એ લોકો ફેલ થાય છે. અને એનું કારણ છે એ જ ઓક્સફર્ડની બુક અને એ જ બીજી બધી એ લોકો જે ઓથરવારી ને એ પોતાની બુક બનાવે છે એ. હવે એ લોકો પોતાની જ બુકમાંથી જો પૂછાપૂછ કરતા હોય તો છોકરાઓ ફેલ થવાના જ છે. અને આ એક જાતનો એ લોકો ટોર્ચર, માનસિક ટોર્ચર કરે છે વિદ્યાર્થીઓ ઉપર, એટલે એ ચલાવી લેવામાં નહીં આવે એટલે આજે અમે અહીંયા રજૂઆત કરવા આવેલા હતા. આજે અમે 30-35 વિદ્યાર્થીઓ આવેલા હતા, જે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી અત્યારે આવેલા છે, કેમ કે આ જે સબ્જેક્ટ છે એ બધાને ભણવાનો આવે છે, એટલે બધા ડિપાર્ટમેન્ટમાંથી અમુક બધા છોકરાઓ આવ્યા છે જેને તકલીફો છે. અને આજે અમે માંગ એ કરવા આવ્યા છીએ કે આ બધી જે બુક છે એ તમે જો પ્રકાશનમાંથી તમે જે બજારમાં મળે છે એ પ્રકાશનમાંથી તમે પૂછવા ન માંગતા હો ને ઓક્સફર્ડમાંથી ને તમે પોતાની ઓથોરાઇઝ બુક તમે પૂછવા એનામાંથી માંગતા હો તો એ વસ્તુ અમને લેખિતમાં આપો, અને લેખિતમાં ના આપી શકતા હો તો રાજીનામું આપી દો, કેમ કે તમારા જેવા જે ઓથર ને એ બધા છે એના કારણે બીજા વિદ્યાર્થીઓ ડિટેન થાય છે ને એ, કેમ કે ઇન્ટરનલ વસ્તુ જે છે એ KT બની જતી હોય છે પછી, અને એના કારણે છોકરાઓ ડિટેન પણ થઈ શકે છે ને આનામાં અમુક થાય પણ છે, એટલે એ વસ્તુ ચલાવી નહીં લેવામાં આવે એટલે અમે છે ને અહીંયા આવ્યા હતા રજૂઆત કરવા.